समाचारमां आगळ वात करी नवरात्रिना आडे हवे गणतरीना ज दिवसो बाकी रह्या छे त्यारे गरबानी मांगमां वधारो जोवा मळी रह्यो छे। नर्मदा जिल्लाना तिलकवाड़ामां आजे पण केटलाक परिवारो माटीमांथी सुंदर गरबा बनावा निपुण छे। 11 जेटला परिवारो आधुनिक युगमां पण माताजीनी गरबा बनावीने वेचाण करी रह्या छे। माटीमांथी सुंदर गळा बनाव्या बाद तेने सुशोभित करता होय छे। तिलकवाड़ा नगरमां 35 જેટલા પ્રજાપતિના કુટુંબો હતા, હાલ 11 જેટલા બચ્યા છે। એ લોકો માટીકામ કરે છે, માટીકામમાંથી ઘડા અને બીજી જરૂરિયાતની વસ્તુઓ બનાવે છે। પણ ખાસ કરીને નવરાત્રિના તહેવારોમાં તેઓ ઘડા અમુક માપના બનાવી અને ગરબીના સ્વરૂપે એમાં કાણા પાડી, એમાં શણગારી, વિવિધ કલર કરી અને વેચે છે। જે ગામ ગામ ઠીક છે, પણ આખા ગુજરાતમાં એમની ગરબીઓ પહોંચે છે અને ગરબીઓનો વિષય પણ હવે ધીરે ધીરે લુપ્ત થતો જાય છે અને આ ગરબીઓની જગ્યાએ હવે કૃત્રિમ લાઇટના દીવાઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય। ગરબા માટીના બનાવે છે અને પછી એ કલરથી ને માનો કે સ્ટોનથી એમ ચિપકાવવામાં આવે છે અને એને શણગારીને પછી અહીંયા વેચાય છે અને તમારી રોજગારી થાય છે અને રાજપીપળા, તિલકવાડા, વડોદરા, દભોઈ જેવા શહેરોમાં પણ આ ગરબા લઈ જાય છે। મોટા ભાગે અહીંયા ગીતાબેનના ત્યાં ગરબા મૂર્તિ વગેરે વસ્તુ વેચાય છે। 2 મહિના પહેલાથી ગરબા બનાવે છે, નવરાત્રિની શરૂઆત કરી દે છે। તેમાં પહેલા માટીથી માટલા બનાવે, ગરબા બનાવે છે, ગરબા બનાવીને એને પકવે છે, પકવીને પાછા કલર કરે છે, કલર કરીને પછી અમે એને મેન કોન આવે છે એના કોનથી અમે ડિઝાઇન દોરીએ છીએ। ડિઝાઇન દોરીને પછી એને સજાવીએ છીએ, સજાવીને પછી અમે એને ગામડામાં વેચીએ છીએ, ગામડામાં, શહેરોમાં, વડોદરા, રાજપીપળા આવા નાના મોટા ગામડામાં લઈ જાય છે। એનાથી સારો એમ રોજગારી ઉભી થાય છે, અમને પણ મળે છે અને માસી લોકોને પણ મળે છે।